નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું ભૂકંપની. ભૂકંપ કેમ આવે છે? ભૂસ્તરમાં ભંગાણ થવાથી ભૂકંપ આવતો હોય છે. જમીન નીચેના પોપડા ફાટતા ધરાધ્રુજી ઉઠે છે. પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે. ઉત્તર ગુજરાતમાં ભૂકંપના જે આંચકા અનુભવાયા હતા, ગઈકાલે રાત્રે 10:15 4.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને જેનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આબુથી લઈને સૌરાષ્ટ્ર સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો. પાટણ, સાબરકાંઠા, અંબાજી સહિતમાં આંચકા અનુભવાયા. મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, તો આ તરફ સાબરકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાટણથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાથી પાટણ વિસ્તારમાં ભૂકંપનો આંચકો વધુ અનુભવાયો છે. સતત 10 સેકન્ડ સુધી ધરાધ્રુજી હતી ત્યારે પાટણના લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. સૂતા હતા અને અચાનક એવું અવાજ આવ્યો અને ઊભા થયા એટલે તરત જોયું તો વાસણને એવું ખકડવા માંડ્યું હતું અને પંખા એવું હલતું હતું. તો અમે બહાર નીકળ્યા હતા, સોસાયટીમાંથી અવાજ જ આવ્યો, ભૂકંપ આવ્યો ત્યારે અહેસાસ એવો થયો કે 2001ની અંદર જે આંચકાનો અનુભવ અમને થયો ને એવો ને એવો આજ અમને એવો અનુભવ થયો. સૂતા હતા અને પછી અચાનક ધ્રુજારી ઉત્પન્ન થઈ એટલે બધે ડરનો માહોલ થઈ ગયો અને બધા ડરી અને સોસાયટી વાળા જે હતા એ ઘરની બહાર નીકળી ગયા. લગભગ 10:15 આડેગાળે આ ઘટના બની હતી અને 2001માં જે હોનારત બની હતી એવો અહેસાસ આજે થયો છે. અને ચાણસમાં કે એની આસપાસના એરિયામાં કેન્દ્રબિંદુ છે તેવી માહિતી મળી રહી છે અને લોકોમાં અત્યારે ડરનો અને ગભરાટનો ખૂબ માહોલ છે. 10:15 આજબાજુ સૂતા હતા ત્યારે આમ ધ્રુજારી જેવો થોડોક અહેસાસ થયો એટલે સોસાયટીના બધા જ લોકો દોડી અને ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા. અચાનક બૂમાબૂમ વધારે થવા લાગી, લોકોમાં એક કુતૂહલ પેદા થયો કે શું થયું. પછી ન્યૂઝમાં એવું જોવા મળ્યું કે હાલ ભૂકંપના આંચકાનો અહેસાસ થયેલો છે અને તેનો કેન્દ્ર બિંદુ ચાણસમાં જોડે જોવા મળ્યો છે. તો આ તરફ સાબરકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હિંમતનગર, વિજયનગરના વડાલી, ખેડ બ્રહ્મા સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. અમે બધા 12 ફટાકડા ફોડતા હતા. અચાનક જ થોડું વાઇબ્રેશન જેવું લાગ્યું, પરંતુ અમને એમ કે ફટાકડાનો લાઉડ અવાજ હશે એના કારણે કદાચ વાઇબ્રેશન ફીલ થયું હશે. પરંતુ સોસાયટીમાં બધા એકબીજા સાથે વાત કરતા ત્યારે ખબર પડી કે ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો છે. ત્યારે અમે બધા સમયસર અંદર જે હતા એમને પણ બધા વડીલોને બહાર આવવા માટે કહ્યું અને ભૂતકાળમાં જે પણ ઘટના બની હતી ભૂકંપને લઈને એના કારણે અત્યારે પણ અમને ડર લાગે છે. તો બીજી તરફ મહેસાણામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. બહુચરાજી, મોઢેરા, ઊંઝા, સતલાસણા, ખેરાલુ, વિજાપુર સહિતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. એક બાજુ દિવાળીનો માહોલ, લોકો ફટાકડા ફોડી રહ્યા હતા, ત્યારે ભૂકંપ 4.2ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો તો પણ લોકો અજાણ હતા. તો કેટલા લોકોને જેને અનુભવ થયો તેઓ લોકો ઘરથી બહાર નીકળી ગયા હતા, ઘરની બહાર દોડામ દોડ કરી રહ્યા હતા. ભૂતકાળમાં જે બનાવ બન્યો હતો ભૂકંપનો અને જેના કારણે લોકોમાં અત્યારે હાલ તો ભય જોવા મળી રહ્યો છે, પરંતુ જે આંચકો અનુભવ આવ્યો તેના કારણે જે લોકોને જે આંચકાનો અનુભવ થયો તે લોકો બહાર નીકળી ગયા હતા. પરંતુ જે લોકો ફટાકડાની મોજ માણતા હતા તેઓ શાંતિથી મોજ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે આ ભૂકંપના સમાચાર સાંભળતા જ લોકોમાં અત્યારે હાલ તો ભયનો માહોલ જોવા મળી. કુતૂહલ પણ સર્જાયું હતું. તો સૌથી મહત્વની વાત એ છે કે પાટણથી 13 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. 10:15 વાગે ભાઈબંધો મિત્રો સાથે બેઠા હતા એટલે અમને અફલાતફી આમ મચી એવું લાગ્યું, બધાના ગ્રુપમાં મેસેજ અને ફોન બોન ને બધું આવવા લાગ્યું એટલે થોડું ઘણું અનુભવાયું કે ભાઈ ભૂકંપ જેવું થયું છે. આજુબાજુમાંથી મહેસાણા બધી સાઈડથી કોલ આવવા લાગ્યા કે તમને લાગ્યું કે ના લાગ્યું. આ તે 10-15 આજુબાજુ અમને થોડું એવો અનુભવ થયો કે કંઈક થઈ રહ્યું છે એટલે અમને વિચાર આવ્યો કે શું થઈ રહ્યું છે. પણ ખાસ કહી કે ખબર ના પડી, 8-10 સેકન્ડ જેવો સમય લાગ્યો છે
અને કોઈક થયું કે ભાઈ કઈક થઈ રહ્યું છે. પછી આ તો અમને મેસેજ થ્રુ જાણવા મળ્યું કે ભાઈ ઉંઝામાં આના આજુબાજુમાં એક ભૂકંપનો આંચકો અનુભવ્યો, ત્યારે અમને ખબર પડી કે આ બધું હલચલ થઈ રહી છે. મહેસાણાના વિસ્તારની વાત કરીએ તો વિજાપુર, ખેરાલુ, ઉંઝા, બહુચરાજી સહિતના અનેક જે વિસ્તારો હોય છે તેમાં ધરતીકંપના આંચકા હોય છે જે જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારો હોય છે તેમાં ધરતીકંપના આંચકા હોય છે તે હાલમાં જોવા મળ્યા હતા. 10-15 થી 10-20 વચ્ચે આ જે આંચકા હોય છે તે જોવા મળ્યા હતા. તેના કારણે અનેક જે લોકો હોય છે તે ઘરની બહાર દોડી આવ્યા હતા અને જે ભયનો માહોલ હોય છે તે હાલમાં જોવા મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. અંબાજીમાં પણ લોકો કહી રહ્યા છે કે અચાનક વાસણો ખખડવા માંડ્યા અને લોકો ભૂકંપ આવ્યો ને બૂમો પાડતા પણ તાત્કાલિક મેદાન તરફ દોડી ગયા હતા. અમે ક્રિકેટ જોતા હતા 10-22 એકદમ પેલા પંખા બંધ હતા અને પંખા એકદમ ધૂજવા માંડ્યા એટલે મને કીધું કે ધરતીકંપ થયો એટલે અમે તરત દોડીને બહાર આવ્યા. જોયું તો એટલામાં બંધ થયું, 10-12 સેકન્ડ જેટલો ઓચકો આવ્યો છે મોટો. અમે ઢાબા ઉપર ઊંઘ્યા હતા, ત્યાંથી નીચે ઉતર્યા, એકદમ ભૂકંપનો નાચકો લાગ્યો ને તો પલંગ ને બધું હલવા માંડ્યું, એટલા માટે અમે નીચે ઉતરીને બહાર આવ્યા હતા. પછી થોડીક વારમાં જતો રહ્યા. અમે રસોડામાં હતા એટલે એકદમ રસોડાના વાસણને ખખડ્યા એટલે અમે મારા ઘરવાળાને કીધું, એટલે કે આ તો ભૂકંપનો આંચકો છે, એટલે અમે તરત દોડ્યા અને સોફાના અરે કબાટના કાચને બધું એકદમ મળી ગયું એટલે ખબર પડી કે 10 સેકન્ડ સુધી આંચકો આવ્યો એટલે અમે ઘરની બહાર બધા નીકળી ગયા. આબુથી લઈને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ત્યારે સુરેન્દ્રનગરના લોકો તો કહી રહ્યા છે કે અમને તો 2001ની યાદ આવતા અમે ડરી ગયા. હજી પણ લોકોમાં ભૂકંપના ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે અંદાજે 10:17 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ક્યાંક ને ક્યાંક ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો. મોડી રાત્રે લોકો પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા. ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો અને લોકો મોડી રાત સુધી આ ભૂકંપના આંચકાને લઈને ક્યાંક ને ક્યાંક જે 2000ની સાલમાં જે કચ્છમાં અતિ તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો અને સમગ્ર ગુજરાતમાં એ ભૂકંપના આંચકા એક ભય અને ડરનો માહોલ સર્જાયો હતો એ યાદો છે ફરી લોકોમાં તાજી થઈ ગઈ હતી. આપણી સાથે સુરેન્દ્રનગર શહેરના સ્થાનિકો ઉપસ્થિત છે, આપણે એમને પૂછીશું કે ભૂકંપના આંચકા વિશે શું આખી પરિસ્થિતિ હતી, શું આપનું નામ અને ક્યાં રહો છો? જિજ્ઞેશભાઈ પટેલ, રતનપુર રહીએ છીએ. રાત્રે મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ, 10:15 આસપાસ આ ભૂકંપના આંચકા નોંધાયેલા અને ઘરમાંથી બહાર નીકળી ગયેલા અને રાતે મોડી રાત સુધી છોકરાઓ સાથે બહાર રહેલા. કેવો અનુભવ લાગ્યો તમને આજે? અગાઉ આવ્યો તો ભૂકંપ જે કચ્છમાં એવી તીવ્રતા હતી? હા, 100% તે વખતે નાના હતા, અત્યારે તેવો જ અનુભવ થયેલો. કેટલા વાગ્યા સુધી પરિવાર સાથે બહાર રહેવું પડ્યું હતું? મોડી રાત સુધી બહાર રહ્યા હતા. અને લોકો બધા બહાર આવતા રહ્યા હતા કે શું પરિસ્થિતિ હતી? આખી સોસાયટીના લોકો બહાર આવી ગયા હતા. મોડી રાત સુધી ભૂકંપના આંચકાને લઈને લોકોને બહાર રહેવાની નોબત આવી. આપણી સાથે અન્ય લોકો પણ ઉપસ્થિત છે, આપણે એમને પૂછીશું કે એમને ભૂકંપના આંચકાની કેવી જે છે એ અનુભવ થયો હતો. શું આપનું નામ અને કયા વિસ્તારમાં રહો છો? મારું નામ નિલેશ અમરતલાલ હરવદિયા, જય સોસાયટીમાં રહું છું. રાત્રે 10:15 આસપાસ જે ભૂકંપનો આંચકો આવ્યો હતો એનાથી અમારે રાત્રે 12-12:30 વાગ્યા સુધી ઘરની બહાર રહેવું પડ્યું હતું. જે 10:15 આંચકો આવ્યો પછી એવું લાગ્યું હતું બીજા આંચકા આવે છે? હા, એવું લાગતું હતું કે આવે તો એમ, એના હિસાબે અમે બહાર રહ્યા હતા. મોડી રાત સુધી લોકોને ભૂકંપના આંચકાને લઈને બહાર રહેવાની નોબત હતી. ફરી એકવાર જે કચ્છનો જે કારમો જે ભૂકંપ હતો સમગ્ર ગુજરાતમાં ખાના ખરાબી સર્જી હતી, એવા જ એંધાણ લોકોને જોવા મળી હતા, જેને લઈને લોકો ક્યાંક ને ક્યાંક ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો. મોડી રાત સુધી લોકો બહાર રહેતા. આપણી સાથે અન્ય પણ એક સ્થાનિક ઉપસ્થિત છે, આપણે તેમને પણ પૂછીશું કે સમગ્ર મામલો શું હતો અને એમને પોતે ભૂકંપના આંચકાનો કેવો અનુભવ કર્યો હતો. બોલો, શું આપનું નામ? ગિરીશભાઈ શેઠ. ભૂકંપના આંચકા વિશે શું કહેશો, કેવો અનુભવ? ભૂકંપની યાદ તો 2000ની યાદ તાજી થઈ ગઈ હતી અને એવું થોડી વાર માટે લાગ્યું હતું કે હવે આ પહેલા જે ખાના ખરીબી થઈ એવી ન થાય. એક 1.5 કલાક સુધી તો પહેલા બહાર જ રહ્યા, ટીવી જોતા જોતા સીધા બહાર નીકળી ગયા. 10ની આસપાસ હશે ટાઈમ, એવો હશે 10:15 ની આસપાસ તો બધા બહાર નીકળી ગયા. કીધું કે આ પાછું 2000ની સાલનું પાછું તાજું થઈ ગયું બધું, એટલે આપણને થોડોક બીકનો માહોલ થઈ ગયો. ક્યાંય કોઈ જગ્યાએ કોઈ નુકસાન કેવું થયું હોય એવું કંઈ? એવું તો કંઈ છે નહીં, પણ જૂનું જે છે ને એ તરત રિવેન્ડ થયું કે આ બધું 2000ની સાલ જેવું ન થાય તો સારું, ખાના ખરાબ.
ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યએ જે અગાઉનો જે કચ્છનો જે અતિ તીવ્રતાનો ભૂકંપ હતો એનો આંચકો અનુભવ્યો હતો અને એને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ ભય અને ગભરાટ અને ડરનો માહોલ જોવા મળ્યો છે. મોડી રાત્રે આપા જે મેદાન જોઈ રહ્યા છો, આ મેદાનમાં મોટી સંખ્યામાં લોકો રાત્રિના સમયે ઘરોની બહાર નીકળી આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક લોકોમાં ફરી એકવાર ભર ભય અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો. ફરી એકવાર એ કચ્છના જે અતિ તીવ્રતાના ભૂકંપ હતો તેના જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાની લાગણી જોવા મળી રહી હતી. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. ગઈકાલે સમગ્ર રાજ્ય ભૂકંપનો આંચકો જે અનુભવ્યો છે ત્યારે પાટણ, અંબાજી, સાબરકાંઠા, બનાસકાંઠાના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાંના લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો અને આ ભૂકંપનો આંચકો તેઓને 2001ની યાદ અપાવતો હતો. એ જ પ્રકારની લોકોની પ્રતિક્રિયા પણ સામે આવે આબુથી લઈને સૌરાષ્ટ્ર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદમાં ઇસ્કોન પ્લેટિનમમાં આગ લાગી હોવાનું સામે આવ્યું, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. આગના બનાવમાં એક વૃદ્ધાનું મોત થયું હોવાનું સામે આવ્યું. બોપલમાં આવેલી ઇમારતમાં રાત્રે આગ લાગી હતી. ઇસ્કોન પ્લેટિનમના 8મા માળે આગ લાગી હોવાની માહિતી છે. એક બ્લોકમાં ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હતી. અન્ય 21 ફ્લોરના ઇલેક્ટ્રિક ડકમાં પણ આગ પ્રસરી હતી. 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. મોડી રાત્રે આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું. इस्कॉन प्लेटिनियम में 8 मंजिल में आग लगा था. एक ब्लॉक के अंदर उसमें इलेक्ट्रिक डक में आग था, तो 8, 9, 10, 11 वो टोटल 21 फ्लोर है, तो 21 फ्लोर की इलेक्ट्रिक डक में आग लगी थी. तो सभी आदमी घर से बाहर निकल नहीं पाते थे क्योंकि वो डक वहीं था उसी के लिए. बाकी अप्रोक्सीमेटली 100 जितने आदमी थे कि जिसको सही सलामत बाहर निकालना है. एक कैजुअलिटी, एक लेडीज़ है, उसको हॉस्पिटल यानी वो अनकॉन्शियस थी तो उसको हॉस्पिटल भेजा गया है. તો રાત્રે અમદાવાદના મોટેરામાં એમસીના દબાણ શાખાના પ્લોટમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે. દબાણ શાખાએ ઉપાડેલી લારી તેમજ અન્ય સામાન બળી ગયો હોવાની માહિતી સામે આવી રહી છે. ફાયરની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. વડોદરામાં અંજના હોસ્પિટલ વિવાદ મામલે હોસ્પિટલ સંચાલક ડોક્ટર અમન ખન્નાએ લૂલો બચાવ કર્યો છે. ગુરુવારે રાજેન્દ્ર ભટ્ટ નામના દર્દીનો વિડીયો સામે આવ્યો હતો. દર્દીને મારુપેનમ ઇન્જેક્શન 14 દિવસ સુધી આપવામાં આવ્યું અને જે અંગે હોસ્પિટલ સંચાલકે કહ્યું કે રૂપિયા કમાવવા નહીં, લોકોની મદદ કરવા માટે જનરલ મેડિસિનને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત લીધું છે. ખાનગી ઇન્સ્યોરન્સ કંપની આયુષ્યમાન કાર્ડના અધિકારીઓ દર 3 મહિને ઓડિટ કરે છે. એટલે તમે મારા હોસ્પિટલમાં મેરોપેનમ આપો તો દવાનું એકલું દવાનું જ બિલ 16,000 થઈ જાય એક દિવસનો, અને આયુષ્માનમાં બી ચાર્જ 3,600 ઇન્ક્લુઝિવ ઓફ મેડિસિન, લેબોરેટરી, રેડિયોલોજી, બે ટાઈમનો જમવાનો અને જતી વખતે 300 રૂપિયા આપવાનો. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો અમદાવાદના બોપલ વિસ્તારમાં બહુચર્ચિત માયકાના વિદ્યાર્થીની હત્યા મામલે પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. પ્રિયાંશુ મર્ડર કેસમાં બોપલ પોલીસે ગુનામાં વપરાયેલી હેરિયર કાર કબજે કરી છે અને હત્યા કોઈ પૂર્વ આયોજિત કાવતરું હતું કે જૂની અદાવતમાં કરવામાં આવી તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે. હત્યામાં વપરાયેલી કાર આરોપીના સાળા વિશાલની હોવાનું સામે આવ્યું છે. આરોપી સાથે ઝડપાયેલા દિનેશ સાલવેની હત્યામાં મદદગારી તેમજ આરોપીને ભગાડવામાં મદદગારી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ આરોપી વિરેન્દ્ર પરેરિયાએ માત્ર ગુનાની કબૂલાત કરી છે અને તપાસમાં કોઈ ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આરોપીએ કપડાં બદલ્યા છે, બીજું કે એ કપડાં જે મર્ડર વખતે વાપર્યા છે એ કપડાં એણે ક્યાં છુપાવ્યા છે, છરી જે નથી મળી આવી એ ક્યાં છુપાવી છે, આ ઉપરાંત એને ભાગતી વખતે કોણે કોણે મદદ કરી છે અને એનો બેસિકલી ઇન્ટેન્શન શું હતો. આ અગાઉ એણે આરોપી જે પોલીસ કર્મચારી છે એણે અગાઉ મરણ જનાર વિશે કોઈ માહિતી મેળવી હતી કે કેમ, અથવા તો મર્ડર થયા પછી એણે બીજી કોઈ રેકી કરી હતી કે કેમ, એની પણ વિગતો હાલ અમે ચકાસી રહ્યા છીએ.
વલસાડના પારડીના મોતીવાડામાં યુવતીના શંકાસ્પદ મોત મામલે પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ કર્યો છે। આ મામલાને ગંભીરતાથી લઈ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ટ્રેક કરવામાં આવી રહ્યા છે। મૃતક યુવતીના પરિવારજનોને સાથે રાખી તપાસ હાથ ધરાઈ છે। યુવતી ઉદવાડા ટ્યુશનથી ઘરે આવી રહી હતી અને તે સમયે શંકાસ્પદ હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો। અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, વલસાડ સિટી પોલીસ, વલસાડ રૂરલ પોલીસ, સાથે સાથે વાપી ટાઉન પોલીસ અને ડુંગરા પોલીસની તમામ ડીસ્ટાફની ટીમો આ ગુનાની તપાસમાં કામે લાગેલી છે। રેલવે સ્ટેશનની આસપાસનો સમગ્ર વિસ્તાર, એ દીકરી જ્યાં ટ્યુશન ક્લાસીસમાં જતી એ વિસ્તાર, સમગ્ર વિસ્તારના સીસીટીવીથી માંડીને ટેકનિકલ તમામ પાસાઓ ઉપર તપાસ કરવામાં આવી રહી છે। વડોદરાના વાઘોડિયા નગરપાલિકાના ઘોર બેદરકારીના કારણે એક બાઇક સવાર ખાડામાં ખાબક્યો છે। રોડ વચ્ચે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં બાઇક સવાર ખાબકતા ગંભીર રીતે તે ઘાયલ થયો। વાઘોડિયા ખંધાર રોડ ઉપર હીરાવન શ્રી ફળિયા નજીક આ ઘટના બનવા પામી છે। મહત્વનું છે કે વાઘોડિયા નગરપાલિકાને ખાડા ફરતે બેરિકેડ નહીં મૂકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ બની જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો છે। પાણીની લાઇન રિપેર કરવા પાલિકા તંત્રએ ખોદેલો આ ખાડો છેલ્લા કેટલાય દિવસથી ખુલ્લો રખાતા આ દુર્ઘટના સર્જાઈ છે। વધુ માહિતી મેળવીશું સમજતા હાર્દિક જોડાઈ ચુક્યા છે ફોનલાઈન ઉપર। હાર્દિક, જે રીતની આ ઘટના સામે આવી છે, આ મનપાની બેદરકારીથી આજે આ આટલો મોટો અકસ્માત થયો છે? બિલકુલ, આ વાઘોડિયા નગરપાલિકાની ખૂબ જ મોટી ગંભીર બેદરકારી કહી શકાય। કારણ કે સામાન્ય રીતે સૌ કોઈ જાણે છે કે જ્યારે આ પ્રકારની કામગીરી કરાતી હોય ત્યારે ત્યાં બેરિકેડિંગ કરવું ફરજિયાત છે, પરંતુ વાઘોડિયા નગરપાલિકાના સત્તાધીશોને, અધિકારીઓને અહીંયા બેરિકેડિંગ કરવું યોગ્ય ના લાગ્યું, જેના કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ જે છે તે જતા જતા રહી ગયો। આ જે લાઇન છે રિપેર કરવા માટે ખાડો ખોદ્યો હતો અને 10 ફૂટ ઊંડા ખાડામાં જે બાઇક ચાલક છે તે ખાબક્યો હતો। અત્યારે જે બાઇક ચાલક છે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જીવન મરણ વચ્ચે ઝોલા કહી રહ્યો છે। ત્યારે ચોક્કસથી આ જે બે જવાબદાર કોન્ટ્રાક્ટર હોય અથવા તો અધિકારી હોય તેની સામે પગલાં લેવાય તેવી લોક માંગણી ઉઠી છે અને આ જે નગરપાલિકાની બેદરકારી છે તેની સામે જે નાગરિકો છે તેઓ ફિટકાર વર્તાવી રહ્યા છે। આભાર માહિતી બદલ હાર્દિક। મહેસાણાના વિજાપુરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે અને જેના અગ્નિ સંસ્કાર થયા તે યુવક જીવતો નીકળ્યો હોવાનું સામે આવ્યું। બેસણું થયા બાદ યુવક જીવતો ઘરે પરત આવ્યો। વિજાપુરની પ્રભુનગર સોસાયટીમાં રહેતો આ યુવક ગત 27 ઓક્ટોબરથી ગુમ થયો હતો। યુવક અમદાવાદમાં શેરબજારનો વ્યવસાય કરતો હતો। યુવક સતત ટેન્શનમાં રહેતો, પરિવારે બ્રિજેશ સુથારના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર પણ કરી દીધા। 14 નવેમ્બરે બ્રિજેશનું બેસણું પણ યોજાઈ ગયું। બ્રિજેશને સામે જોતા અગ્નિસંસ્કાર કોના કર્યા તેને લઈને પરિવાર પણ વિમાસણમાં મુકાઈ ગયો છે। સમગ્ર મામલે પોલીસે તપાસ હાલ શરૂ કરી છે। સમય વાત જોઈ, ફોન લગા લગા કરીએ તો સ્વિચ ઓફ હતો, મારો દીકરો જ છે બરાબર, તો પછી અમે પોલીસ સ્ટેશન જેવા મારા જમાઈને વાત કરી બરાબર, એટલે પછી કાચું અમે લખાવ્યું હતું બરાબર, તો ના લોકો એમ કહેતા રાઇટર એવું કીધું કે આવા તો ઘણા ચાર દારે આવું પોત દારે આવું બરાબર, ત્યાંથી એટલે છોકરો તમારો આવી જાય કદાચ, એટલે પાકું તમે લખાવો નથી અમે બરાબર, એટલે પછી અમારે તો ના આવ્યો ભાઈ, એટલે પછી અમને તો ફફડાટ વખૂટે વધારે કેમ ના આવ્યો બરાબર, એટલે પછી પાછી એફઆઈ ફરાવા જેવું અમે બરાબર ફરિયાદ કરી, હા એફઆઈ ફરાઈ પાકા પાયા કરી ને બધું જે થતું અમે વિધિ કરાઈ બરાબર। પછી આ તો અમારે એક પ્રસંગ હતો એટલે અમે ઘરના લોકો નું કહ્યું નતું, એટલે કારણ કે અવસર ની પેલી થઈ જતી હતી બરાબર, હા એટલે પછી એ દિવસે જ ફોન આવ્યો 10 તારીખે બરાબર, 10 તારીખે ફોન આવ્યો, 10 તારીખે 10:30-11 વાગે ફોન આવ્યો, 11 વાગે ફોન આવ્યો બરાબર, હા 11 વાગે ફોન આવ્યો, મારા જમૈયો નીકળી ગયા બે તેઓ કણ્યો, એ લોકો પોલીસ વાળા કીધું તમે ઓળખો તો એવા ભાઈ ની બોડી છે એવો લાગતો હતો, એ ભાઈ પોલીસ વાળા ની ભૂલ, મારા જમૈયો ની ભૂલ, મારા બધો ની ભૂલ થઈ, એના કારણે ઓળખવિધિ માં ભૂલ થઈ છે, બીજું કોઈ કારણ નથી। પછી અમને એ લોકો કીધું બતાવી મારી દીયરને, એટલે એમને એમ થયું મારો ભત્રીજો બોડી ફૂલી જઈ હતી તમારા જેમ ભાઈ ના જેમ જ હતું શરીર, અને પીએમ ને બધું કરી નાખ્યું હતું, પછી જોયો એટલે એમ કે મારો ભત્રીજો છે એવું અને ધારણા કરી નાખી અંદર બરાબર, એટલે પછી અમે બધો પ્રસંગમાં ની સારી સાડીઓ દાગીના બધું પહેરીને જતો બરાબર, બધું દાટીને કે આપણો છોકરો ઘેર છે એમ કરીને જતો બરાબર બરાબર।
મહીસાગર જિલ્લાની દેવાદાર બનેલી સંતરામપુર નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે. સંતરામપુર પાલિકામાં સરકારી બાબુઓ દ્વારા વીજળીનો વેડફાટ કરવામાં આવ્યો છે. નગરપાલિકાની સીઓની ખાલી ઓફિસમાં કમ્પ્યુટર પંખા ચાલુ હાલતમાં જોવા મળી રહ્યા છે. ઓફિસમાં અધિકારી હાજર ન હોવા છતાં પણ વીજળીનો અહીંયા બેફામપણે વેડફાટ થઈ રહ્યો છે. તો બીજી તરફ સંતરામપુર નગરપાલિકાના સીઓની ચેમ્બરમાં એસી પણ જોવા મળ્યું, જ્યારે નિયમ અનુસાર તેઓ એસી રાખી શકતા નથી. ત્યારે નગરધનોના ટેક્સના પૈસાથી વપરાતી વીજળીનો દુરુપયોગ કરતા અધિકારીઓ વિરુદ્ધ પગલાં ક્યારે ભરાશે તે એક મોટો સવાલ છે. વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા મિતેશ જોડાઈ ચૂક્યા છે. મિતેશ, સરકારી બાબુ દ્વારા જે વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે, વધુ અપડેટ શું? જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો સંતરામપુર નગરપાલિકા દેવાદાર બની છે. વાત કરવામાં આવે તો કડાણા જળાશય યોજના દ્વારા જે પાણી આપવામાં આવે છે તેમાં 10 કરોડ થી પણ વધુ જે બિલ છે તે બાકી છે. ત્યારે નગરપાલિકા દ્વારા જે ફંડિંગ ન હોવાના કારણે, નગરપાલિકા જોડે જે પૈસા ન હોવાના કારણે અત્યારે પણ બિલ છે તે બાકી બોલી રહ્યું છે. તેમના સત્તાધીશો કહી રહ્યા છે કે નગરપાલિકા પાસે આટલા પૈસા નથી કે જે ભરી શકે તેવું હાલ જણાવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર જે એસી ચેમ્બરની અંદર પંખા ચાલુ, લાઇટ ચાલુ અને ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દેવાદાર બનેલી આ જે નગરપાલિકા છે તે વેડફાટ, વીજળીનો પણ વેડફાટ કરી રહી છે. એટલે મોટા પાયે સરકારને નાણાંનો વેડફાટ કરી રહી છે. વાત કરવામાં આવે તો લોકો પાસેથી મોટા પાયે જે નાણાં છે તે વસૂલવામાં આવે છે નગરપાલિકા દ્વારા, પરંતુ જે આ બિલ છે તે ભરવામાં નથી આવી રહ્યું. ત્યારે અનેક સવાલો નગરપાલિકા પર પણ ઉભી રહ્યા છે. ત્યારે એસી ચેમ્બરની અંદર જે એસી લગાવવામાં આવ્યું છે તે કેવી રીતે લગાવવામાં આવ્યું તે પણ એક સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે. આભાર મિતેશ, માહિતી બદલ. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર.